हेलो एवरीबॉडी, वेलकम टू माय एक्टिव पैसिव सीरीज। आज आपणे पास्ट परफेक्ट टेन्स एटले के पूर्ण भूतकाल जोवा जई रह्या छीए। आनी आगळनो वीडियो आपणे प्रेजेंट परफेक्ट टेन्स पूर्ण वर्तमान कालनो जोयो हतो। तो चालो बधा ज कालनी जेम आ कालनी अंदर पण आपणे हकार नकार अने प्रश्नार्थ वाक्य रचना उदाहरण साथे समझी लईए। तो शुरू करिए, जुओ सौथी पहेला पूर्ण भूतकाळनी हकार वाक्य रचना केवी होय छे। जो तमारे टूंक में याद रखवू होय तो एक ट्रीक छे, पूर्ण वर्तमान कालनी वाक्य रचना में हेव के हेज ने बदले एच ए डी हेड मूकी देशो तो ये वाक्य रचना पूर्ण वर्तमान कालने बदले पूर्ण भूतकाळनी बनी जशे। तमारे याद रखवा माटे बहु विशेष मेहनत करवी पड़शे नहीं। तो आ हती ट्रीक आपणी के पूर्ण वर्तमान काल अने पूर्ण भूतकाळना वाक्य में फेर शू पड़े छे। फेर पड़े छे फक्त सहायकारक क्रियापदनो। ज्यां पूर्ण वर्तमान काल में हेव के हेज लखीए छीए त्यां एच ए डी हेड मूकवाथी ए ज वाक्य रचना पूर्ण भूतकाळनी बनी जाए। तो चालो आपणे शुरू करिए पूर्ण भूतकाळनी हकार वाक्य रचना। एक्टिव वोइसनु वाक्य केवुं होय जुओ। सौथी पहेला कर्ता लखाय, पछी हेड, पछी क्रियापदनुं भूतपूर्वनुं रूप अने छेल्ले कर्म लखाय। पेसिव वोइसना वाक्यनी शरूआत कर्मथी थाय, पछी हेड, पछी बिन, पछी क्रियापदनुं भूतपूर्वनुं रूप, छेल्ले बाय वत्ता कर्ता लखाय। उदाहरण साथे जोई लईए तो पहेलुं वाक्य छे एक्टिव वोइसनुं, श्रेया हेड संग ए सॉन्ग बिफोर यू केम। तमे आव्या एनी पहेला श्रेयाए गीत गाई लीधुं हतुं। पेसिवमां फेरवुं होय तो बिफोर यू केम वाला वाक्यमां आपणे कोई फेरफार करवानो नथी। आ सॉन्ग हेड बीन संग बाय श्रेया बिफोर यू केम। बीजुं उदाहरण जुओ, पहेलुं वाक्य छे सोल्जर्स हेड होइस्टेड ध फ्लेग ઓન ધ આર્મી કેમ્પ। તો સોલ્જર્સ કરતા છે, હેડ હોઇસ્ટેડ ક્રિયાપદનો ભાગ આવ્યો, ધ ફ્લેગ કર્મ છે, ઓન ધ આર્મી કેમ્પ આપણે એમનામ રાખીશું, એમાં ફેરફાર કરીએ નહીં। તો વાક્ય કેવું બનશે જુઓ, પેસિવ વોઇસનું, અ સોંગ, સોરી, ધ ફ્લેગ હેડ બીન હોઇસ્ટેડ બાય સોલ્જર્સ ઓન ધ આર્મી કેમ્પ। ત્યાર પછી આપણે પૂર્ણ ભૂતકાળની નકાર વાક્ય રચના જોઈ લઈએ। તો પૂર્ણ ભૂતકાળની નકાર વાક્ય રચના માં આપણે એક્ટિવ વોઇસનું વાક્ય જોઈએ। સૌથી પહેલું વાક્ય રચના કેવી હોય, આપણે જાણીએ છીએ હકાર અને નકારમાં ફક્ત એન ઓ ટી નોટ નો જ તફાવત હોય છે। તો પહેલું વાક્ય છે એક્ટિવ વોઇસનું કરતા વાક્ય રચના, પછી હેડ, પછી નોટ, ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ અને છેલ્લે કર્મ। પેસિવમાં ફેરવવું હોય તો શરૂઆત આપણે ઓબ્જેક્ટ એટલે કે કર્મથી કરવી પડે છે, પછી હેડ, પછી નોટ, પછી બિન, ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ અને છેલ્લે બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે બાય પ્લસ કરતા લખવા પડે। ત્યાર પછી પેસિવ વોઇસનું વાક્ય કેવું બને એની આપણે ચર્ચા કરી, હવે ઉદાહરણ સાથે જોઈ લઈએ। પહેલું વાક્ય છે એક્ટિવ વોઇસમાં, ધ ડોક્ટર્સ હેડ નોટ કમ્પ્લીટેડ ધ ઓપરેશન। તો ધ ઓપરેશન કર્મ છે, પેસિવ બનાવતી વખતે આપણે આગળ લાવવું પડશે, ધ ઓપરેશન હેડ નોટ બીન કમ્પ્લીટેડ બાય ધ ડોક્ટર્સ। બીજું ઉદાહરણ જુઓ, ધ કેપ્ટન હેડ નોટ અનાઉન્સ ધ ટીમ બિફોર ધ મેચ સ્ટાર્ટેડ। તો જુઓ અહીંયા ભૂતકાળમાં થયેલી બે ક્રિયાઓ દર્શાવી છે, અને જે ક્રિયા પહેલાં પૂર્ણ થઈ હોય એ હંમેશા પૂર્ણ ભૂતકાળમાં દર્શાવાય, પછી થઈ હોય એ સાદા ભૂતકાળમાં દર્શાવાય। તો મેચ પછી શરૂ થઈ હતી અને મેચ શરૂ થવાના પહેલાં સુધી કેપ્ટને ટીમની જાહેરાત કરી નહોતી, આ વાક્ય એવું દર્શાવે છે। તો બિફોર ધ મેચ સ્ટાર્ટેડમાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી થતો। પેસિવનું વાક્ય કેવું બને, અહીંયા પણ મેં નાનકડી એવી ભૂલ કરી છે, માફ કરજો। એક્ટિવ વોઇસ, એક્ટિવ વોઇસ બે વખત લખી નાખ્યું છે, પણ છેલ્લું વાક્ય એક્ટિવ વોઇસનું નથી, પેસિવ વોઇસનું છે। તો વાક્ય પેશીઓમાં કેવું બન્યું જુઓ, ધ ટીમ હેડ નોટ બીન અનાઉન્સ બાય ધ કેપ્ટન બિફોર ધ મેચ સ્ટાર્ટેડ। છેલ્લે પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈ લઈએ। શરૂઆત એક્ટિવ વોઇસના વાક્યમાં હેડથી કરવી પડે, પછી કરતા, પછી ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ, છેલ્લે કર્મ અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવો પડે છે। પેસિવ વોઇસના વાક્યમાં હેડ પહેલાં લખવાનું, પછી કર્મ, પછી બિન,
પછી ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ, છેલ્લે બાય પ્લસ કરતા અને પ્રશ્નાર્થ ચિહ્ન. ઉદાહરણ સાથે જોઈએ, જુઓ કેવા વાક્યો બને છે. અહીંયા એક્ટિવ વોઇસમાં હેડ યુ વોચ ધ રામાયણા ઓન ધ ટીવી વેન આઈ કેમ. અહીંયા પણ મિત્રો ભૂતકાળમાં થયેલી બે વાક્ય રચનાઓ, બે ક્રિયાઓ દર્શાવી છે જુદા જુદા બે વાક્યો દ્વારા. એક વાક્ય સાદા વર્તમાનકાળમાં લખ્યું છે, બીજું પૂર્ણ ભૂતકાળમાં. તો આપણે પ્રથમ વાક્ય જે પૂર્ણ ભૂતકાળનું છે એને પેસિવમાં ફેરવીએ. તો કેવું વાક્ય બને જુઓ. પેસિવ વોઇસમાં હેડ ધ રામાયણા કર્મ હતું એને આગળ લાવ્યા, બીન વોચ્ડ બાય પ્લસ કરતાં યુ લખ્યું, ઓન ધ ટીવી વેન આઈ કેમ એમ નામ રાખ્યું. બીજું વાક્ય જુઓ, હેડ ધ ડોક્ટર ચેક ધ પેશન્ટ બિફોર ધ પેશન્ટ ડાઈડ. બે ક્રિયાઓ થઈ છે. પ્રશ્ન પૂછ્યો શું દર્દી મૃત્યુ પામ્યો એની પહેલાં ડૉક્ટરે દર્દીની તપાસ કરી હતી. તો પૂર્ણ ભૂતકાળનું વાક્ય પહેલું છે, એમાં આપણે ફેરફાર કરવો પડે ધ પેશન્ટ કર્મને આગળ લાવીએ. તો કેવું વાક્ય બને જુઓ. હેડ ધ પેશન્ટ પછી બિન લખવાનું છે, ચેક્ડ બાય ધ ડૉક્ટર મીન્સ બાય પ્લસ કરતા, અને છેલ્લું વાક્ય એમ નામ બિફોર ધ પેશન્ટ ડાયડ. ઓકે, આશા રાખું છું એક્ટિવ પેસિવ સિરીઝના બધા જ વિડીયો તમે જોયા છે. નથી જોયા તો ચોક્કસપણે જોજો. આપણે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, સાદા સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળના વિડીયોઝ મારી ચેનલ પર મૂકેલા છે, જે તમને પરીક્ષામાં પૂછાતી એક્ટિવ પેસિવ વોઇસની એક્સરસાઇઝમાં ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. ઓકે, ગુડ બાય.